હાય ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ પેરા તરફ જઈએ. બહુ સરસ આપણો યુનિટ છે, ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અને આપણે એન્વાયરમેન્ટ એણે ખૂબ સારું કામ કર્યું છે અને એમાંથી જે એક સરસ મજાનો એક નોલેજ આપણને કંઈક મળે ને એવો એક પેરેગ્રાફ છે ને આપણે રીડ કરી લઈએ. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ, જ્યાં જ્યાં મેં સ્ટડી કર્યું સ્કૂલમાં ને કોલેજમાં એ બંને જગ્યાએ, હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. અતિશય મહત્ત્વની વાત છે, આપણે જે જે સ્કૂલમાં ભણીએ છીએ, તમે એકવાર આલ્ફા સ્કૂલની જો મુલાકાત લ્યો ને આપણી, તો એકવાર તમે જો આલ્ફા સ્કૂલ આવો ને, તમે ખાલી જેવા એન્ટર થશો ને, તમને ચારે બાજુ ગ્રીન કવર જ દેખાશે. ખૂબ મોટા મોટા વૃક્ષો, સરસ મજાની ગ્રીનરીવાળું લોન, એવું સરસ મજાનું પ્લેગ્રાઉન્ડ, સ્વિમિંગ પુલ. હે, આપણા દરેક યુનિટમાં ગ્રીનરીને આપણે ખૂબ મહત્ત્વ આપીએ છીએ. એટલે ક્યારેક એક વખત તો મુલાકાત લેવી વેકેશનના ટાઈમ દરમિયાન, આ જે ગ્રીન કવર છે ને તમને સરસ મજાનું જોવા મળશે. બોથ વેર હોમ, એટલે હું જે સ્કૂલમાં મેં સ્ટડી કર્યું, જ્યાં કોલેજમાં સ્ટડી કર્યું, આ બંને હોમ ટુ એ કોના ઘર હતા, તો કે સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. સેવરલ અધર લાઈફ ફોર્મ્સ મીન્સ વોટ? લેખક અરુણ કૃષ્ણમૂર્તિ એ આપણી જેમ હ્યુમન બિઈંગ છે, તો હ્યુમન બિઈંગ સિવાયના અધર લાઈફ ફોર્મ, એનિમલ હોઈ શકે, બર્ડ હોઈ શકે, ઇન્સેક્ટ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, ઠીક છે. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને આ રીઝનના કારણે કે હું જે સ્કૂલમાં ને કોલેજમાં મેં સ્ટડી કર્યું, ત્યાં ગ્રીન કવર હતું, એ ગ્રીન કવરમાં ઘણા બધા લાઈફ ફોર્મ આપણા માનવ સિવાયના પણ હતા, હ્યુમન બિઈંગ સિવાયના હતા. હે, હાઉ બ્યુટિફુલ દે આર. એ બધાની અલગ અલગ સુંદરતા વિશેષતાઓ છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, ભાઈ શા માટે આપણે એને પ્રોટેક્શન કરવું જોઈએ? ધીઝ એનિમલ્સ, આ જે કાંઈ એનિમલ્સ ઇન ધ સેન્સ, પછી એનિમલ હોય, બર્ડ હોય કે ઇન્સેક્ટ હોય, આર ઓન ધેર ઓન. એ હંમેશા સ્વોપજીવી છે, પરોપજીવી નથી, પોતાની મેળે, પોતાની ઉપર સેલ્ફ ડિપેન્ડન્ટ છે. ઓન ધેર ઓન મીન્સ ફાઇન્ડ ધેર ઓન ફૂડ. એને કંઈ હોટલમાં કે જમવા જવાનું હોય, પોતાનો ખોરાક ગોતી લઈને ખાઈ લે, એ જે સ્વરૂપમાં એ જ સ્વરૂપમાં એને ગ્રહણ કરે. આર ઓલવેઝ એક્ટિવ. ક્યારેય તમે જુઓ ને તમે બેઠા ન હોય, એમએસ એને એક્ટિવ મોડમાં જ હોય. ઓન ધ મૂવ, કોઈ ને કોઈ પ્રકારની હલનચલની ચાલુ જ હોય. નેવર લેઝી, આળસુ નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ લોટ ટુ લર્ન. એટલે કે તો ભજી લોકો બ્યુટીફુલ તો છે અને આપણે એને પ્રોટેક્ટ કરવાના છે. શું કામ? તો કે પોતાની જાતે જ સેલ્ફ ડિપેન્ડન્ટ છે, પોતાનું ફૂડ પોતે જ ગોતે છે, હંમેશા એક્ટિવ હોય છે, હલનચલન કરતા હોય છે. હે, ખૂબ સારી એનર્જી ધરાવે છે અને ક્યારેય લેઝી નથી. આ બધી એની કેરેક્ટરિસ્ટિક છે. એટલે આ બધી વસ્તુ છે ને, એવું અરુણ કૃષ્ણમૂર્તિ એમ કે આ બધી વસ્તુ છે ને, એનામાં મેં પોઝિટિવ જોઈ. કોઈ પણ વસ્તુમાં આપણે આપણો દ્રષ્ટિકોણ છે ને પોઝિટિવ હોય છે. એનામાં પોઝિટિવ શું છે ભાઈ? વી હેવ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. એમાંથી હંમેશા કંઈ ને કંઈ આપણે લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, એમાંથી કંઈ ને કંઈ શીખતું રહેવું જોઈએ. આવું આપણને અરુણ કૃષ્ણમૂર્તિ આપણને ઇન્ટરવ્યુમાં લેસનમાં એવું અને આ પેરામાં એવું છે. વાય એકોર્ડિંગ ટુ અરુણ? શા માટે ભાઈ? અરુણના મુજબ ગ્રીન કવર ઓફ અર્થ. અહીંયા ભલે એણે આપણને પેરામાં એમ કીધું હોય કે સ્કૂલ અને કોલેજનું ગ્રીન કવર, પણ ખરેખર સ્કૂલ અને કોલેજ એ બંને તો છે તો અર્થ ઉપર જ. ઇઝ ઇમ્પોર્ટન્ટ. શા માટે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ? કેમ એનું જરૂર છે? તો કે એકોર્ડિંગ ટુ અરુણ, અરુણના મત મુજબ ગ્રીન કવર ઓફ ધ અર્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ બધી વસ્તુ અહીંયા આપણે શેમાંથી લીધી? તો કે ક્વેશ્ચનમાંથી લીધી. પછી બીકોઝ કરીને વાય છે, એટલા માટે બીકોઝ કરીને, બીકોઝ ઇટ્સ એ હોમ. આપણું જે ગ્રીન કવર હોય ને એ હોમ છે, ઘર છે. શું, કોનું? તો કે સેવરલ અધર લાઈફ ફોર્મ, એટલે એનિમલ હોય, બર્ડ હોય કે ઇન્સેક્ટ હોય, બધા અધર લાઈફ ફોર્મનું હોમ છે. આ પૃથ્વી પર ખાલી ફક્ત આપણને જ અધિકાર નથી, બીજા બધાને અધિકાર છે. અને એ છે લાઈફ સાયકલમાં, જીવન ચક્ર આપણે જરૂરી, એ બધા છે તો આપણે છીએ, એના થકી આપણું જીવન હાલતું હોય. હે, નેક્સ્ટ વન, નેક્સ્ટ ક્વેશ્ચન. ડિસ્ક્રાઈબ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ એનિમલ્સ. આ જે પેરા આપણે રીડ કર્યું ને, એમાં બહુ સારી કેરેક્ટરિસ્ટિક હતી એનિમલ્સની. શું હતી જુઓ દીને? તો કે એની કેરેક્ટરિસ્ટિક પહેલી, તો કે ઓન ધેર ઓન, સેલ્ફ ડિપેન્ડન્ટ છે.
પેરામાં આપણે રીડ કર્યું હતું, ફાઇન્ડ ધેર ઓન ફૂડ. એ બીજાને ટૂંકમાં હોટલમાં નથી જતા, પોતાની મેળ પોતાનો ખોરાક ગોતી લેવું લખ્યું હતું. ઓલવેઝ એક્ટિવ, હંમેશા માટે એ કોઈ ને કોઈ કાર્ય કરતા રહેતા હશે. કોઈ દર બનાવવાનું કાર્ય કરતા હશે, કોઈ ખોરાક શોધવાનું કાર્ય કરતા હશે, કોઈ માળો બનાવતા હશે. હે, એન્ડ ઓન ધ મૂવ, અને એના માટે હંમેશા એ એક્ટિવ મોડમાં હશે, ઓન ધ મૂવ હશે, હલનચલન કરતા જ રહેતા હશે, ક્યારેય સ્ટોપ નહીં હોય, નેવર લેઝી, એમને એમ ક્યારેય પડ્યા ને. હા, જ્યારે એનો સમય હશે આરામ કરવાનો ત્યારે જ એ આરામ કરશે. ઠીક છે, તો સરસ મજાનો પેરેગ્રાફ હતો અને એના આન્સર પણ એકદમ ઇઝી હતા. ઓકે, નેક્સ્ટ પેરા તરફ આપણે જઈએ.